મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો વિક્રમ સંવંત બે હજાર ઓગણસી પૂર્ણ થયું વિક્રમ સંવંત બે હજાર એંસીની શરૂઆત થઈ કાર્તક મહિનો શરૂ થઈ ગયો તો કાર્તક મહિનો કન્યા રાશિ માટે શું લઈને આવ્યો છે એની જાણકારી આપને મેળવીએ આપણે કયા કયા લાભ મળી શકે છે કઈ સાવચેતી રાખવાની છે અને કયા ઉપાય કરવા જોઈએ જેનાથી આપણે વધુ સારા પરિણામ મેળવી શકીએ અને થનારા નુકસાનમાંથી બચી શકીએ તો મિત્રો કારતક મહિનાની શરૂઆત કન્યા રાશિ માટે ભાગ્યનો સાથ લઈને આવ્યો છે આ મહિનો કન્યા રાશિ માટે આ વર્ષનો પ્રથમ દિવસ જ ભાગ્યશાળી જ ખાઓ પીઓને જલસા કરવાની નીતિ અત્યારે તમારા જીવનમાં દેખાઈ રહેલી છે તો મિત્રો ચોક્કસપણે મોજ મજા કરવી જોઈએ ખાઈ પીને જલસો કરવો જોઈએ પણ એક લિમિટમાં રહીને કરશો તો આ મહિનામાં વધુ સારા પરિણામ મેળવી શકાશે ચોક્કસ સમજી વિચારીને આપણી આર્થિક પરિસ્થિતિને અનુસરીને આપણે ખર્ચાઓ કરીશું તો આ મહિનામાં વધુ સારા લાભ પ્રાપ્ત થશે સોળ અગિયારના રોજ સૂર્ય અને મંગળ બંને ત્રીજા સ્થાનમાંથી ભ્રમણ કરી જશે તો કોઈ નાનકડી મુસાફરીનો યોગ બને પણ મિત્રો આ વખતની મુસાફરી કોઈ નાનકડો અકસ્માત કરાવી જાય એવી શક્યતાઓ નકારી ન શકાય માટે આ સમયમાં કાળજી ચોક્કસ લીધો સાવધાની રાખજો ને યાત્રામાં આપણા કિંમતી સામાનોની રક્ષા જાતે કરવી પડે અઢાર અગિયારે બુધનો ઉદય થાય કામકાજમાં તેજી આવે વેપાર પાછા દોડતા થાય ને ખૂબ સારા પરિણામ આપણે મેળવી શકીએ બાવીસ અગિયારે સાયન સૂર્યધનમાં છવ્વીસ અગિયારે બુધ ધનમાં આ સમયમાં તમારે તમારા ઘર કુટુંબ પર ધ્યાન આપવું પડે ઘર ઘરકુટુંબમાં કંઈ નાની મોટી ઊંચ નીચ થવાની શક્યતાઓ છે ઘરના વડીલોની તબિયત પર નાની મોટી અસર જોવા મળે એના માટે તમારે દોરધામ કરવી પડે આ સમયે છે ને તમારે કદાચ બે ત્રણ દિવસ ઘરે રહેવું પડે અને ઘરેથી તમારા કામકાજ પર ધ્યાન આપવું પડે તો મિત્રો તબિયતની કાળજી રાખજો ઘરના વડીલોની તબિયતની કાળજી ખાસ રાખજો ઓગણતીસ અગિયાર શુક્ર તુલામાં આવે અને આના પછી છે ને તમારી ઇન્કમ વધે સારી આવક થાય પૈસાની આવક શરૂ થતાં તમને ઘણી મોટી રાહત મળે અને જ્યારે આવક વધે ને આપણા ઘરમાં પૈસા આવે લક્ષ્મીજી વધારે ને ત્યારે આપણા ઘરમાં આનંદનું મોજું તો છવાતું જ હોય છે બધા જ ખુશ થઈ જાય આ સમયમાં છે ને તમારે તમારા ભાગ્ય પર ભરોસો રાખવાનો છે અને ભાગ્ય બગડે નહીં એવું કોઈ કાર્ય નથી કરવાનું કારણ કે ભાગ્ય સાથ આપવા આવી ગયું પણ આપણે ખોટું કર્મ કરીએ તો ભાગ્યનો સાથ નથી મળતો તો આની પર પણ ધ્યાન ચોક્કસ રાખજો કોઈ ખોટું કામ નહીં કોઈ પણ નાનામાં નાનું કોઈ બી કામ આપણે ખોટું નહીં કરશું તો આપણું જે ભાગ્ય છે એ ચોક્કસ આપણને સાથ આપે આ સમય છે ને ભાગ્ય અને ધર્મનો સાથ મેળવીને આપણા જીવનને સદ્ધર બનાવવાનો રહેશે આ સમયમાં તમે તમારા જીવનની ઘણી બધી ચિંતાઓ ઓછી કરી શકશો મુશ્કેલીઓને પૂર્ણ કરી શકશો અને એમાંથી બહાર નીકળીને એક સારી દિશામાં આગળ વધી શકશો આ સમયમાંથી છ બારે નેપચ્યુન માર્ગી થાય ને પછી પણ બહુ સારી તમને સફળતાઓ મળતી દેખાય છે આ સમયમાં જે લોકો શિક્ષાને લગતા કાર્યોમાં જોડાયેલા છે એ લોકો માટે બહુ જ સારું પરિણામ મળે જે લોકો ટ્યુશન ક્લાસ ચલવે છે સ્કૂલ ચલવે છે અથવા કોઈ પ્રાઇવેટ ટ્યુશન કરે છે એ લોકો માટે આ સમય સારો સારા વિદ્યાર્થીઓનો કોન્ટેક થાય તમારા શિક્ષણના વખાણ થાય તમને એનો લાભ મળે તે સિવાય જે લોકો દોરાને લગતો ધંધો કરે છે ધાગાનો એ લોકોને ફાયદો જે લોકો કાપડની સાથે જોડાયેલા કાપડમાં જે કાચું કપડું એટલે જેને આપણે ગ્રે કહીએ છીએ એવા કપડાવાળાને સારામાં સારો ફાયદો આ સમયમાં મળતો દેખાય છે તે સિવાય નાની નાની કન્યાઓના કપડાં છે એ લોકોનો શણગાર છે એમાં જે લોકો કામ કરે છે એ લોકો માટે ખૂબ સારું રિઝલ્ટ આ સમયમાં આવતું દેખાય છે તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાય ઉપાયમાં ખાસ મા દુર્ગાની આરાધના ચંડીપાઠનું વાંચન નાની નાની કન્યાઓની સેવા અને કન્યાઓને મીઠી વસ્તુ તમે ખાવા આપો છો તો ચોક્કસ તમને સારો ફાયદો થાય તે સિવાય નારાયણની સેવા કરો તો પણ તમને સારો લાભ મળે અને ચોક્કસપણે બેન બેટીઓની સેવા ચોક્કસ કરજો તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો તો મિત્રો આજનો વિડીયો ગઈ મળ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું પરિવન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો